એક અગત્યના સમાચાર અત્યારે સામે આવ્યા છે. સમાચારની પૂરી વિગતો આપને આપીએ કે પાટીદાર અનામત દરમિયાન રાજદ્રોહના કેસ મામલે આપને જણાવી દઈએ કે આજે દિનેશ રાગ અને હાર્દિક સામે ચાર્જફ્રેમની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. રાજદ્રોહના કેસમાં 18 પાનાની ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે. પાટીદાર અનામત આંદોલન દરમિયાન રાજદ્રોહનો આ કેસ આ ત્રણેય વ્યક્તિઓ પર લાગ્યો હતો, ત્યારે દિનેશ બાંભણિયાન, ચિરાગ અને હાર્દિક સામે ચાર્જફ્રેમની શરૂઆત. પૂરી જાણકારી મેળવી અમારા સંવાદદાતા યુનુસ કાઝી પાસેથી. યુનુસ, ચાર્જફ્રેમની શરૂઆત, પૂરી વિગતો શું? યુનુસ, જાણકારી મળી રહી છે કે ત્રણેય સામે અત્યારે ચાર્જફ્રેમની શરૂઆત થઈ ગઈ છે, પૂરી વિગતો પ્રાપ્ત થઈ રહી છે ખરી? પાટીદાર અનામત આંદોલન સમયે જે રાજ્યભરમાં હિંસા ફાટી નીકળી હતી અને જે પ્રકારની અરાજકતાનો માહોલ સર્જાયો હતો, તે સંદર્ભે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાર્દિક પટેલ, દિનેશ બામરિયા, ચિરાગ પટેલ સહિતના લોકો સામે રાજદ્રોહનો કેસ દાખલ કર્યો હતો. અને આ સમગ્ર મામલે કાનૂની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે જે કાનૂની કાર્યવાહી થવાની છે તેમાં ચાર્જફ્રેમની પ્રક્રિયા લાંબા સમયથી બાકી હતી. દિનેશ બામરિયા હાજર નહીં રહેતા હોવાને કારણે ગત જે મુદત હતી તેમાં સરકારી વકીલ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી, તેના આધારે બિનજામીન પત્ર વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું હતું અને તેને પગલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના સાયબર સેલ દ્વારા આજે દિનેશ બામરિયાની અટકાયત કરીને તેઓને કોર્ટમાં લાવવામાં આવ્યા હતા. તે સાથે જ હાર્દિક પટેલ અને ચિરાગ પટેલ પણ પોતાના વકીલો સાથે કોર્ટરૂમમાં હાજર રહ્યા હતા. થોડા સમય પૂર્વે જ કોર્ટરૂમમાં આ ચાર્જફ્રેમની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. જે નિયમાનુસાર જે નામદાર જજ છે તેઓ દ્વારા આ ત્રણેય આરોપીઓને બોલાવવામાં આવ્યા છે. તેઓની સામે જે ચાર્જ ફ્રેમ કરવાની પ્રક્રિયા છે તેના ભાગરૂપે તેઓની ઉપર જે આરોપો લગાવવામાં આવ્યા છે, તેઓની ઉપર જે કલમો લગાવવામાં આવેલી છે, તેઓએ કયા પ્રકારની ભૂમિકા ભજવી, તે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે આરોપો લગાવવામાં આવ્યા હતા, જે ચાર્જશીટની અંદર જે તમામ બાબતોનો ઉલ્લેખ હતો, તે 18 પારાનો ચાર્જ આ ત્રણેયને આપવામાં આવ્યો છે. તેઓને વાંચવાનું કહેવામાં આવ્યું છે અને હવે આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવશે. એટલે કે જે લાંબા સમયથી ચાર્જ ફ્રેમની પ્રક્રિયા વિલંબિત હતી તે હવે શરૂ થઈ ચૂકી છે અને આ કેસની આગામી પ્રક્રિયા હવે શરૂ થશે. વિધિ, બિલકુલ. એનો સવાલ એ છે કે છેલ્લા કેટલાય સમયથી ચાર્જિસ ફ્રેમની પ્રક્રિયા થઈ શકી નહોતી, ત્યારે હવે આ પ્રક્રિયાની શરૂઆત થઈ ગઈ છે. આગામી સમયગાળા દરમિયાન હવે કયા પ્રકારની કાર્યવાહી આ ત્રણેય ઉપર થઈ શકે? હવે જે આ કેસની ટ્રાયલ ચાલશે આગામી દિવસોની અંદર અને જે સરકારી વકીલ દ્વારા પોતાની અલગ અલગ જે રજૂઆતો છે તે કરવામાં આવશે. અત્યાર સુધી જે તપાસ એજન્સી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે પુરાવાઓ એકત્ર કરવામાં આવ્યા છે અને જેના આધારે ચાર્જશીટ કરવામાં આવી હતી અને જે અલગ અલગ વ્યક્તિગત આરોપો છે અથવા તો જે સંગઠન સામે આરોપો છે અને તેઓની જે ભૂમિકા બહાર આવી છે તે અંગે દલીલો સાથે આ તમામને જે રાજદ્રોહની સંદર્ભમાં સજા કરવા માટેની સરકારી વકીલ દ્વારા માંગણી કરવામાં આવશે અને આગળ બચાવ પક્ષ દ્વારા પોતાની દલીલો રજૂ કરવામાં આવશે. એટલે કે આ કેસની ટ્રાયલ હવે આગળ વધશે અને આ જે આરોપીઓ ઉપર જે પ્રકારના આરોપો છે તે અંગે હવે કાનૂની પ્રક્રિયા આગળ વધશે. વિધિ, બિલકુલ. યુનુસ, આગળ પણ આપણી પાસેથી અપડેટ મેળવીશું. અત્યારે જે જાણકારી મળી રહી છે તે અનુસાર આ ત્રણેય પર ચાર્જિસ ફ્રેમ થવાની શરૂઆત થઈ ગઈ છે, એટલે કે હવે ટ્રાયલની શરૂઆત થઈ જશે. પરંતુ આ ત્રણેયનો ફરી એક વખત દાવો છે કે તેઓએ કોઈ જ ગુનો આચર્યો નથી. 18 પાનાની ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે. વિગતો મળી રહી છે કે ચાર્જ ફ્રેમની કાર્યવાહી પણ પૂર્ણ થઈ ચૂકી છે, ત્યારે હવે સરકારી વકીલ દ્વારા ત્રણેય સામે મહત્તમ સજાની માંગણી કરવામાં આવી રહી છે. તો બીજી તરફ હાર્દિક, ચિરાગ અને દિનેશ તેમના વકીલ દ્વારા અને તેઓ દ્વારા પણ એ દાવો કરવામાં આવી રહ્યો છે કે આરોપીઓએ કોઈ ગુનો કર્યો નથી. જો કે ચાર્જિસ ફ્રેમ થઈ ગયા છે, ભડકાઉ ભાષણ કર્યાનો ઉલ્લેખ આ ચાર્જશીટમાં કરવામાં આવ્યો છે. આ ચાર્જિસ ફ્રેમ કરવાની સમગ્ર પ્રક્રિયા પૂર્ણ પણ થઈ ગઈ છે. આપણે જણાવી દઈએ કે પાટીદાર અનામત આંદોલન સમયે આ ત્રણેય પર ભડકાઉ ભાષણ કર્યાનો ઉલ્લેખ છે અને રાજદ્રોહના કેસમાં આ ચાર્જિસ ફ્રેમ કરવાની કાર્યવાહી આજે કોર્ટમાં, સેશન્સ કોર્ટમાં હાથ ધરાઈ હતી.